ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જે ગઈકાલે આપણે અર્થશાસ્ત્રમાં પાઠ બીજો વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોની અંદર જે આપણે નિર્દેશકો જોયા હતા, જે વિકાસના નિર્દેશકો વિશે આપણે અભ્યાસ કર્યો હતો, તો એની અંદર આપણે પહેલું રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દરનો નિર્દેશક જોયો હતો, ત્યાર પછી માથાદીઠ આવકનો નિર્દેશક આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો ગઈકાલે આપણે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને મર્યાદાના વિશે અભ્યાસ કર્યો હતો, અને હવે આજે આપણે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર એટલે કે માથાદીઠ આવકના વિકાસના નિર્દેશકો વિશે આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ તમે લોકો કોમેન્ટ બોક્સની અંદર પોતપોતાની હાજરી પુરાવી લો, ત્યાર પછી આપણે માથાદીઠ વિકાસ માથાદીઠ આવકના વૃદ્ધિ દર વિશે અભ્યાસ કરીએ. જોઈએ આપણે આગળ. હવે તો ગઈકાલે આપણે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વિશે અભ્યાસ કર્યો હતો, ત્યાર પછી તો કે રાષ્ટ્રીય આવકની મર્યાદા એટલે કે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની મર્યાદાઓ, તો એ મર્યાદા વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ, અને ત્યાર પછી માથાદીઠ આવકનો વૃદ્ધિ દર આપણે જોઈએ. તો જે હવે મર્યાદા હતી રાષ્ટ્રીય આવકની મર્યાદા, તો એ આપણે અહીં લખી શકીએ રાષ્ટ્રીય આવકની મર્યાદાઓ તો જેમાં પહેલું તો આપણે કહી શકીએ કે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી, તો આપણે એમાં ટૂંકમાં લખી શકીએ ગણતરીની મુશ્કેલી ત્યાર પછી તો કે બેવડી ગણતરી, કરચોરી, કરટાળો, બેવડી ગણતરી, કરચોરી, કરટાળો, ત્યાર પછી સાટા પદ્ધતિ, નિરક્ષરતા, સાટા પદ્ધતિ, નિરક્ષરતા, ત્યાર પછી ઘસારો, ત્યાર પછી સ્વ વપરાશ, અને ત્યાર પછી જોઈએ આપણે તો કે ગેરકાયદેસર આવક. તો જેની અંદર ચોરી, લૂંટ કે જુગારની આવકનો સમાવેશ થાય, ચોરી, લૂંટ કે જુગારની આવક,
तो राष्ट्रीय आवक ની ગણતરી ની મુશ્કેલી માં આપણે પહેલું જે કે ગણતરી ની મુશ્કેલી તો કે બેવડી ગણતરી સ્વ વપરાશ ની વસ્તુ ઘસારો જાણવાની મુશ્કેલી ગેરકાયદેસર આવક કરટાળો કરચોરી જેવી પ્રવૃત્તિ સાટાપત્તિ નિરક્ષરતા એક કરતા વધારે વ્યવસાયમાં રોકાયેલા હોય તેવા લોકો જેવા કારણોસર દેશની રાષ્ટ્રીય આવક અને તેનો સાચો વૃદ્ધિદર જાણી શકાતો નથી તેથી રાષ્ટ્રીય આવક સાચો માપદંડ ગણાય નહીં જે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલીની અંદર પહેલું છે જે બેવડી ગણતરી તો બેવડી ગણતરીની વાત કરી તો જે આપણે 11મા ધોરણની અંદર પણ હું એનું ઉદાહરણ મેં તમને શીખવાડ્યું હતું અને અત્યારે ફરી પાછો લઉં કે દાખલા તરીકે બેવડી ગણતરી છે તો એ કઈ રીતે થાય તો કે કોઈ પણ એકને એક ગણતરી બીજી વખત કરી શકાતી નથી તેથી નિતરેની રાષ્ટ્રીય આવકમાં બેવડી ગણતરી થયેલી ગણાય ત્યાર પછી તો કે કર ચોરી અને કરટાળો એટલે કે જે કર ચોરી અને કરટાળો એટલે કરવેરા ઉપર ટેક્સ લગાવેલો છે આ બધું છે તો એ બેવડી ગણતરીની અંદર ગણવામાં એટલે કે રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતું નથી પછી સાટા પદ્ધતિ કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુની આપલે કરવી એટલે કે વિનિમય કરવો વસ્તુની અદલા બદલી કરવી ત્યાર પછી નિરક્ષરતા અને ઘસારો તો નિરક્ષરતા એટલે કે સાક્ષરતાનું પ્રમાણ ઓછું તો જેવા આંકડા આપણને રાષ્ટ્રીય આવકમાં મળતા નથી એટલે કે સાચા પ્રમાણમાં મળતા નથી ઘસારો તો કે કોઈ પણ ઉદ્યોગની અંદર કોઈ પણ યંત્ર ઉપર ઘસારો લાગવાનો છે તો એ ઘસારો હંમેશા બાદ કરવામાં આવે છે પછી સ્વ વપરાશ એટલે કે આપણે પોતે જે વસ્તુ વાપરેલી હોય એ વસ્તુનો ઘસારો પણ બાદ કરવામાં આવે અને ગેરકાયદેસર આવક તો જેની પણ રાષ્ટ્રીય આવક ગણવામાં એનો સમાવેશ થતો નથી જેમ કે ચોરીથી આવેલી આવક છે લૂંટની આવેલી આવક છે જુગારથી આપણે રમેલી જુગાર રમીને જે આવક જીતેલી હોય એ આવકને પણ રાષ્ટ્રીય આવકમાં ધ્યાનમાં લેવામાં આવતી નથી ત્યાર પછી જે બીજો મુદ્દો છે વસ્તી તો કે વસ્તી એકમાત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ આવી શકતો નથી જો ખાલી વસ્તી વસ્તી માત્ર ને માત્ર વસ્તી તો કે રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ આવી શકતો નથી તો કે જે તે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ હવે એ વસ્તીને ધ્યાનમાં લઈ અને અ દેશ કરતા બ દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો બ દેશનો વિકાસ અ દેશ કરતા વધારે ન કહેવાય કારણ તો કે જો બ દેશની રાષ્ટ્રીય આવકની સાથે બ દેશની વસ્તી પણ જો ખૂબ ઝડપથી વધતી હોય તો વિકાસ અ દેશથી વધારે છે તેમ ન કહેવાય તો અહીં આપણે વસ્તી જોઈએ બીજો મુદ્દો મર્યાદા નંબર બે વસ્તી તો કે દેશ એ અને દેશ બી એટલે કે આપણે લખી દેશ એ અને દેશ બી આ એક ઉદાહરણ તરીકે તમને સમજાવું છું દેશ એ અને દેશ બી આ બંને દેશ તમને અલગ અલગ આપ્યા છે તો કે જે દેશની વસ્તી વધારે હોય જે દેશની વસ્તી વધારે હોય તો એ દેશનો વૃદ્ધિદર પણ વધારે હોય અને વસ્તી ઓછી હોય તો વૃદ્ધિદર ઓછો હોય એટલે કે આ દેશની વસ્તી જે દેશ એ છે અને દેશ બી છે બંને દેશ જુદા જુદા છે તો કે દાખલા તરીકે આપણે જોઈએ દેશ એની વસ્તી વધારે હોય તો દેશ એનો વિકાસ પણ સૌથી વધારે ગણાય પણ જો વસ્તી ઓછી હોય તો વૃદ્ધિદર પણ ઓછો ગણવામાં આવે છે હવે ત્રીજું છે રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિ રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિ
હવે એ રાષ્ટ્રીય આવક કઈ રીતે ગણવામાં આવે તો કે રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિનો વિશ્વમાં ઉપયોગ થાય છે, જેમાં ઉત્પાદન આવક અને ખર્ચની પદ્ધતિ મુખ્ય છે। કોઈ એક પદ્ધતિ કરતા બીજી પદ્ધતિ રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા રાષ્ટ્રીય આવકમાં ફેર પડે અને બધા દેશો જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણતા હોવાથી રાષ્ટ્રીય આવકની આંતરરાષ્ટ્રીય તુલનાનું કાર્ય મુશ્કેલ બને। કે જેમ આપણે જોઈ જુદી જુદી પદ્ધતિમાં તો કે દરેક દેશ છે એ રાષ્ટ્રીય આવક પોતાના ચલણમાં ગણવામાં આવતી હોય છે। તો જુદી જુદી પદ્ધતિ કીધી, તો પદ્ધતિ કેટલી તો કે ત્રણ। કઈ કઈ? તો એ આપણે 11મા ધોરણની અંદર જોઈ ગયા હતા, ઉત્પાદન પદ્ધતિ, આવક પદ્ધતિ અને ખર્ચ વપરાશની પદ્ધતિ। તો આપણે અહીં લખી શકીએ ઉત્પાદન પદ્ધતિ આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ। આ ત્રણેય પદ્ધતિ આપણે લઈએ તો કે અલગ અલગ દેશ અલગ અલગ દેશોમાં અલગ અલગ પદ્ધતિ વાપરવામાં આવે। કારણ તો કે કારણ કે આપણે જોયું કે બધા દેશની આર્થિક પરિસ્થિતિ સરખી હોતી નથી। જો જેમ આપણે વાત કરી હતી અમેરિકાની, ઓસ્ટ્રેલિયાની કે આફ્રિકાની કે પછી ભારતની, તો કે બધા દેશની આર્થિક પરિસ્થિતિ સરખી હોતી નથી। દાખલા તરીકે આપણે જોઈએ કે અમેરિકા જેવો દેશ છે તો આવા દેશમાં ખર્ચની પદ્ધતિથી કે આવકની પદ્ધતિથી રાષ્ટ્રીય આવક જાણી શકાય। જો અમેરિકા જેવો એક વિકસિત દેશ છે તો આ દેશની અંદર કઈ પદ્ધતિથી રાષ્ટ્રીય આવક જાણી શકાય? તો કે માત્ર ને માત્ર ખર્ચની પદ્ધતિ કે આવકની પદ્ધતિથી રાષ્ટ્રીય આવક જાણી શકીએ છીએ। પણ જ્યારે તો કે ભારત જેવો દેશ હોય, ભારત જેવો એક વિકાસશીલ દેશ હોય તો તેમાં ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવક જાણી શકાય છે। શા માટે? તો કે ભારત એક વિકાસશીલ દેશ છે, જ્યારે અમેરિકા તો કે વિકસિત દેશ છે। જ્યારે આપણે આફ્રિકાની વાત કરીએ તો આફ્રિકા એ અલ્પ વિકસિત દેશ હોવાથી તો કે દરેક દેશ પોતાની આર્થિક પરિસ્થિતિ બધાની જુદી જુદી હોય છે અને તેના કારણે જુદી જુદી પદ્ધતિએ રાષ્ટ્રીય આવક ગણવામાં આવતી હોય છે। ત્યાર પછી ચોથો મુદ્દો, તો રે ત્યાર પછી આવશે 2.4.2 નો મુદ્દો, માથા દેશ આવકનો વૃદ્ધિ દર। માથા દેશ આવકનો વૃદ્ધિ દર જો નિર્દેશક નંબર 2, પેલું આપણે જોઈ ગયા રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર, હવે બીજું છે માથાદીઠ આવકનો વૃદ્ધિદર। તો આપણે જોઈએ કે આ નિર્દેશક મુજબ જો દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો રહે તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય। કે જો દિવસે ને દિવસે માથાદીઠ આવકમાં વધારો થાય તો રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થાય, તો આવું આપણે અને આપણા દેશનો વિકાસ થઈ રહ્યો છે એવું આપણે કહી શકીએ। પણ માથાદીઠ આવક એટલે સરેરાશ માથાદીઠ આવક, દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવક આવે તે માથાદીઠ આવક કહેવાય। એટલે કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગવાથી જે આવક મળે તો તેને માથાદીઠ આવક કહેવાય છે। આમ આ નિર્દેશક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે અને એ દ્રષ્ટિએ તો કે રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતા એ ચઢિયાતો છે। તો અહીંયા આપણે લખી શકીએ માથાદીઠ આવકમાં નિર્દેશકમાં જે મુદ્દા લખવાના હોય છે એ મુદ્દા આપણે લખીએ। મુદ્દા નંબર 1, તો કે સતત વધારો થાય તેને આર્થિક વિકાસ કહેવાય। મુદ્દો 1, સતત વધારો થાય
તેને આર્થિક વિકાસ કહેવાય. મુદ્દા નંબર બે, તો કે માથાદીઠ આવક અને સરેરાશ માથાદીઠ આવક, માથાદીઠ આવક સરેરાશ માથાદીઠ આવક સૂત્ર કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી, કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી. ત્યાર પછી તો કે રાષ્ટ્રીય આવક કરતા ચઢિયાતો છે, રાષ્ટ્રીય આવક કરતા ચઢિયાતો છે કારણ કે, તો કારણ આપણે જોઈએ, કારણ કે વસ્તીને ધ્યાનમાં લે છે, એ કુલ દેશની કુલ વસ્તીને ધ્યાનમાં લે છે. ત્યાર પછીનો મુદ્દો, યુએનઓના નિષ્ણાતોની ભલામણ, યુએનઓ ના નિષ્ણાતોની ભલામણ, યુનાઇટેડ નેશનલ ઓર્ગેનાઇઝેશન કે જે સંયુક્ત રાષ્ટ્રસંઘ પણ કહેવાય. હવે એમાં તો આપણે જોઈએ કે માથાદીઠ આવક ઊંચા દરે વધે તો ઊંચો વિકાસ દર, નીચા દરે વધે તો નીચો વિકાસ દર, અને જો વધારો ન થાય તો તેને સ્થગિતતા કહેવાય, અને ત્યાર પછી તો કે જો ઘટાડો થાય તો માત્ર ને માત્ર એને પીછેહઠ કહેવાય. ત્યાર પછી આપણે મુદ્દો લખીએ, માથાદીઠ આવક વધવાથી જીવન ધોરણ સુવિધામાં વધારો, માથાદીઠ આવક વધવાથી જીવન ધોરણમાં સુધારો થાય. અને ત્યાર પછી છેલ્લો મુદ્દો, તો કે સાચો માપદંડ છે માથાદીઠ આવક, એ સાચો માપદંડ છે પણ શેનો છે, તો કે રાષ્ટ્રીય આવક ગણવાનો. હવે આ મુદ્દા વિશે આપણે જોઈએ, તો કે સતત વધારો થાય તેને આર્થિક વિકાસ કહેવાય. જો માથાદીઠ આવકના વૃદ્ધિદરમાં, માથાદીઠ આવકના વૃદ્ધિદરમાં આપણે જોઈએ કે સતત વધારો થાય તેને આર્થિક વિકાસ કહેવાય, તો આપણે જોઈ ગયા પેલું રાષ્ટ્રીય આવકના વૃદ્ધિદરના મુદ્દામાં આપણે જોઈ ગયા હતા કે દિવસે ને દિવસે રાષ્ટ્રીય આવક વધતી હોય, જો રાષ્ટ્રીય આવક વધતી હોય તો આપણે એના ઉપરથી એવું કહી શકીએ કે એ દેશનો રાષ્ટ્રીય વિકાસ, એટલે કે એ દેશનો વિકાસ પણ થતો જાય છે. પણ શરૂઆતમાં વિકાસ ઝડપી હોય છે અને ત્યાર પછી વિકાસની પ્રક્રિયા ઝડપી પડતી હોય છે. તો કે માથાદીઠ આવકના વૃદ્ધિદરમાં સતત વધારો થાય તેને આર્થિક વિકાસ કહેવાય, કે દિવસે ને દિવસે માથાદીઠ આવકમાં પણ વધારો થતો હોય. માથાદીઠ આવકમાં વધારો થાય એટલે શું થાય, તો કે રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થતો હોય, અને રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એટલે શું થાય, તો કે આર્થિક વિકાસ થાય. હવે માથાદીઠ આવક બરાબર, તો કે સરેરાશ માથાદીઠ આવક, તો કે માથાદીઠ આવક કોને કહેવાય, તો કે દેશની કુલ વસ્તી હોય, દેશની કુલ વસ્તી હોય એ કુલ સરેરાશ વ્યક્તિની આવક, કે જેને આપણે માથાદીઠ આવક કહી શકીએ. જે સૂત્ર મુજબ આપણે જોઈ ગયા કે કુલ રાષ્ટ્રીય આવક છે, એ કુલ રાષ્ટ્રીય આવકનો જે આંકડો બતાવેલો હોય
એના ભાંગા કુલ વસ્તી કરીએ એટલે આપણે કુલ માથાદીઠ આવક મળે. જો અહીંયા આપણે લખી શકીએ કુલ માથાદીઠ આવક, કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાંગવાથી આપણને કુલ માથાદીઠ આવક મળી શકે છે. હવે તો કે રાષ્ટ્રીય આવક કરતા ચઢિયાતો છે, એ રાષ્ટ્રીય આવક કરતા માથાદીઠ આવક છે એ કેવી છે? તો કે ચઢિયાતી છે. શા માટે? તો કે વસ્તીને ધ્યાનમાં લે છે. જો વસ્તીને ધ્યાનમાં ન લે, અહીંયા સૂત્ર મુજબ આપણે જોઈએ, જો વસ્તીને ધ્યાનમાં ન લે માથાદીઠ આવક છે, વસ્તીને ધ્યાનમાં ન લે, તો આપણને માથાદીઠ આવક કેટલી છે દેશની એ આપણે જાણી શકતા નથી. એના કારણે તો કે રાષ્ટ્રીય આવક કરતા ચઢિયાતો છે, કારણ કે વસ્તીને ધ્યાનમાં લે છે. પછી યુએનઓના નિષ્ણાતોની ભલામણ, યુએનઓ એટલે કે યુનાઇટેડ નેશનલ ઓર્ગેનાઇઝેશન, સંયુક્ત રાષ્ટ્ર સંઘ, જેના માધ્યમથી આપણે કહી શકીએ કે જો ઉચ્ચ વિકાસ દર હોય તો માથાદીઠ આવક ઊંચા દરે વધે તો એને ઊંચો વિકાસ દર કહેવાય, નીચા દરે વધતી હોય તો નીચો વિકાસ દર કહી શકાય. ત્યાર પછી તો કે માથાદીઠ આવક વધવાથી જીવન ધોરણમાં સુધારો થાય. કોઈ પણ વ્યક્તિ હોય, આપણે ગઈકાલે મુદ્દામાં જોઈ ગયા હતા કે જે ગરીબી લોકો છે એ ગરીબ લોકો શરૂઆતમાં પ્રાથમિકતા પ્રાથમિક વસ્તુની માંગ વધારે કરે. પ્રાથમિક વસ્તુ એટલે કહી તો કે રોટી, કપડાં અને મકાન. પણ ધીમે ધીમે એને માથાદીઠ આવક વધવાથી એમાં જીવન ધોરણમાં સુધારો થાય અને માથાદીઠ આવક વધે અને લોકોના જીવન ધોરણમાં સુધારો થાય એટલે લોકો શેની માંગ કરશે? તો કે મોજ શોખની વસ્તુની માંગ કરશે, જેમ કે ટીવી, ફ્રીજ, રેડિયો. આ બધી વસ્તુ જે મોજ શોખની વસ્તુ છે એ બધી વસ્તુમાં એ લોકો માંગ કરશે. ત્યાર પછી માથાદીઠ આવકનો વૃદ્ધિદરનો છેલ્લું તો કે સાચો માપદંડ છે કે માથાદીઠ આવકથી આપણે સાચી રાષ્ટ્રીય આવકને શોધ મળી શકે છે. ત્યાર પછી છે માથાદીઠ આવકની મર્યાદાઓ. માથાદીઠ આવકની મર્યાદાઓ જેમાં પહેલો મુદ્દો તો કે માત્ર ને માત્ર આપણે અંદાજો લગાવી શકીએ. જો અંદાજો એટલે કે માત્ર અંદાજો પેલો મુદ્દો આપ્યો છે અહીંયા, તો મુદ્દો પહેલા લખેલો પછી તમને સમજાવું. માત્ર અંદાજો તો કે દેશની રાષ્ટ્રીય આવક, દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણવામાં આવે અને તેથી તેના આંકડા આપણને લગભગ સાચા મળી રહે છે. પરંતુ દેશની વસ્તી દર વર્ષે ગણાતી નથી, ભારતમાં વસ્તી દર 10 વર્ષે ગણવામાં આવે છે. એટલે કે બાકીના વર્ષોમાં વસ્તીના આંકડા માત્ર અંદાજો બાંધવામાં આવે, તેથી સાચી માથાદીઠ આવક મળતી નથી. જેમ હમણાં અહીંયા આપણે માથાદીઠ આવકનો વૃદ્ધિદરમાં જોયું તો કે કુલ રાષ્ટ્રીય આવક અને કુલ વસ્તી, તો અહીંયા પણ શું કીધું છે? માત્ર અંદાજો. તો કે માથાદીઠ આવકની ઘણી બધી, માથાદીઠ આવકમાં જ્યારે ગણવામાં આવે તો ત્યારે ઘણી બધી આપણને મર્યાદા નડતી હોય, તો જેનું મર્યાદામાં પહેલું છે માત્ર અંદાજો. તો કે જ્યારે આપણે માથાદીઠ આવક ગણવાની હોય તો કે માત્ર ને માત્ર આપણે જોઈએ કે દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણવામાં આવે. હવે દેશની રાષ્ટ્રીય આવક આપણે ગણવામાં જોઈએ તો કે દેશની રાષ્ટ્રીય આવક દાખલા તરીકે આપણે લખી 36,000 કરોડ. તો કે કુલ વસ્તી, કુલ વસ્તી જે હોય તો કે કુલ વસ્તી સરકાર છે એ સરકાર વસ્તી ગણતરી દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. તો પણ રાષ્ટ્રીય આવક એના બદલામાં જોઈએ તો રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણવામાં આવે છે.
જ્યારે વસ્તી ગણતરી તો કે દર 10 વર્ષે ગણવામાં આવે છે, તો બાકીના વર્ષમાં આપણે જ્યારે રાષ્ટ્રીય આવક ગણવામાં આવે તો ત્યારે શું થઈ શકે? તો કે માત્ર ને માત્ર એ જે વસ્તી ગણતરી કરેલી હોય એનો અંદાજો જ લગાવવામાં આવે છે, અને એ અંદાજના આધારે જ રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. તેથી આપણે કહી શકાય કે સાચી માથાદીઠ આવક આપણને મળતી નથી, કારણ કે આપણે અંદાજો લગાવતા હોવાથી આપણને સાચી માથાદીઠ આવક મળતી નથી. તો આપણે અહીં લખી કે ગણતરી 10 વર્ષ વસ્તી ગણતરી દર 10 વર્ષે રાષ્ટ્રીય આવકની ગણતરી તો કે દર વર્ષે ગણવામાં આવે છે. રાષ્ટ્રીય આવકની ગણતરી દર વર્ષે ગણવામાં આવે છે. બાકીના વર્ષોમાં શું થાય? તો કે બાકીના વર્ષોમાં માત્ર અંદાજો લગાવવામાં આવે છે. સમજણ પડી? માત્ર ને માત્ર અંદાજો શા માટે થાય? જ્યારે રાષ્ટ્રીય આવક ગણવાની ગણતરી દર વર્ષે થાય છે તો બાકીના વર્ષોમાં શું થાય? તો કે માત્ર ને માત્ર અંદાજો લગાવવામાં આવે, જે આપણે સૂત્ર મુજબ જોઈ ગયા એ મુજબ. ત્યાર પછી બીજી મર્યાદા છે, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી. અને માથાદીઠ આવક ગણવાની મુશ્કેલીઓ. જેની અંદર આપણે જોઈ ગયા કે રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી આપણે જોઈ ગયા, તેવી રીતે માથાદીઠ આવક ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી તેની મુશ્કેલીના કારણે સાચી સ્થિતિ જાણી શકાતી નથી. જો કરચોરી અને કરટાળો જેવી આવક છે તો કે આપણે જોઈએ કે જે માથાદીઠ આવકમાં ગણવામાં આવતી નથી, જે જુગારથી મળેલી આવક છે, જે લૂંટથી મળેલી આવક છે, તો આવી બધી આવક છે એ આપણને રાષ્ટ્રીય આવક કે માથાદીઠ આવકમાં ગણવામાં આવતી નથી. આના કારણે જે આપણે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ગણવામાં ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. તો જેની અંદર આપણે જોઈએ કરટાળો કરચોરી ની આવક ધ્યાનમાં લેવામાં આવતી નથી. ત્યાર પછીનો મુદ્દો છે માત્ર સરેરાશ દર્શાવે છે. માત્ર સરેરાશ દર્શાવે છે. તો કે માથાદીઠ આવક એ માત્ર સરેરાશ આવક દર્શાવે, કે આ સરેરાશના આધારે કોઈ નિર્ણય ના લઈ શકાય કે દેશોના વિકાસની કક્ષા જાણી શકાતી નથી. જો માથાદીઠ આવક વધે અને દેશમાં આવકની વહેંચણી સમાન રીતે થાય
તો જ આર્થિક વિકાસ થયો તેમ કહેવાય. જો માથાદીઠ આવક વધે અને દેશમાં આવકની વહેંચણી સમાન રીતે થતી હોય તો જ કહી શકાય કે દેશનો આર્થિક વિકાસ થયેલો છે. જો વાર્ષિક આવકની જો રાષ્ટ્રીય આવકની ગણતરી છે એ અસમાન રીતે થતી હોય, દેશમાં વહેંચણી અસમાન રીતે થતી હોય તો દેશનો વિકાસ થયેલો છે એમ કહી શકાતું નથી. તેથી પણ માથાદીઠ આવકરૂપી નિર્દેશક ખામી ભરેલો ગણાય છે. કે દાખલા તરીકે આપણે જોઈએ કે માથાદીઠ આવક 20,000 રૂપિયા છે તો એનો મતલબ એવો નથી કે ભારત દેશનો માં બધા નાગરિકો 20,000 રૂપિયા કમાય છે. અને શું લખું આપણે, માત્ર સરેરાશ દર્શાવે. ઉદાહરણ તરીકે તમને એ લખું 20,000 રૂપિયા છે તો દરેક નાગરિક 20,000 રૂપિયા કમાઈ શકે એવું ફરજિયાત નથી. જો આ મુદ્દો તમને એક જ લખાયો હું અહીંયા, કારણ કે એના પરથી તમને ખ્યાલ આવી જશે. માત્ર સરેરાશ દર્શાવ, ઉદાહરણ 20,000 રૂપિયા તો કે દરેક નાગરિક 20,000 કમાઈ શકે એવું ફરજિયાત નથી. કે દાખલા તરીકે આપણે જોઈએ કે માથાદીઠ આવક 20,000 રૂપિયા છે તો એનો મતલબ એવો ન હોય કે ભારત દેશના બધા નાગરિકો 20,000 રૂપિયા કમાય. એટલે આ એવો આંકડો છે કે જે ભ્રમ દર્શાવે છે, જે આપણને એક ભ્રમની સ્થિતિમાં નાખે છે, આપણને ભ્રમ દર્શાવે છે કે આપણને ખોટી માહિતી દર્શાવે છે કે બધા નાગરિકો 20,000 રૂપિયા કમાઈ શકે એવું ફરજિયાત હોતું નથી. ત્યાર પછી તો કે આવકની વહેંચણી જ દર્શાવે, તો કે માત્ર ને માત્ર બીજો મુદ્દો તો કે આવકની વહેંચણી જ દર્શાવે. હવે આવકની વહેંચણી દર્શાવે પણ કેવી, તો કે વહેંચણી અસમાન હોય તો મુશ્કેલી, તો અહીંયા એ પણ આપણે લખી વહેંચણી અસમાન હોય તો અસમાન હોય તો મુશ્કેલી પડે છે. જો શા માટે વહેંચણી અસમાન હોય તો મુશ્કેલી પડે, તો કે જો દેશમાં આ માથાદીઠ આવકની વહેંચણી અસમાન થઈ હોય, જો દેશમાં માથાદીઠ આવકની વહેંચણી અસમાન થઈ હોય તો માથાદીઠ આવકનો આંકડો છે એ જાણવો ખૂબ જ મુશ્કેલ છે, કે જેના આધારે આપણે માથાદીઠ આવકનો આંકડો જાણી શકતા નથી. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, દાખલા તરીકે આપણે જોઈએ કે ભારત જેવો દેશ છે તો ભારત દેશની માથાદીઠ આવક 60,000 રૂપિયા હોય તો આપણને એમ થાય કે દેશનો દરેક નાગરિક 60,000 રૂપિયા કમાય. પણ એવું આપણને એમ થાય કે દેશનો નાગરિક 60,000 રૂપિયા કમાય છે તો એના ઉપરથી આપણે એ પણ જાણી શકીએ કે દેશની માથાદીઠ આવક 60,000 રૂપિયા છે. પણ કહેવાનો મતલબ એવો હોય કે એવું આપણે અર્થઘટન કરી શકતા નથી. પણ ખરેખર હકીકતમાં જોઈએ કે ભારત દેશનો પ્રત્યેક નાગરિક 60,000 કમાઈ શકે એવો સક્ષમ છે નહીં. તો ઘણા બધાની આવક ભારત દેશમાં ઘણા બધાની આવક 60,000 રૂપિયા હોઈ શકે અને ઘણા બધાની 60,000 રૂપિયા કરતા વધારે પણ આવક હોઈ શકે અને ઘણા બધા વ્યક્તિની આવક મહિનાની ઇન્કમ 6,000 રૂપિયા પણ ન હોય. તો આ ત્રણ પરિબળ જોવા મળ્યા. કયા કયા? એક પેલું જે વ્યક્તિ છે તો એ 6,000 રૂપિયા કમાય છે, જ્યારે બીજો વ્યક્તિ 60,000 કમાય છે અને ત્રીજો વ્યક્તિ 60,000 કરતા વધારે કમાય છે. તો આપણને જે માથાદીઠ આવક જ ખાલી 60,000 રૂપિયા કીધી છે તો આના ઉપરથી આપણે એવું તારણ કરી શકતા નથી કે ભારતના દરેક નાગરિક 60,000 રૂપિયા જ કમાય છે. તો આપણને જે માથાદીઠ આવક 60,000 આંકડો દર્શાવે, જે માથાદીઠ આવક આપણને 60,000 રૂપિયાનો આંકડો દર્શાવે છે તો એનો મતલબ એવો નથી કે દેશની દરેક વ્યક્તિ 60,000 કમાતી હશે. એટલે આ પણ એક ભ્રમ છે. અને જ્યારે ચોથો મુદ્દો આપણે જોઈએ, સરખામણી.
સરખામણીની મુશ્કેલી, સરખામણીની મુશ્કેલી. તો દુનિયાના દેશોની માથાદીઠ આવક જે તે દેશના ચલણમાં દર્શાવેલું હોય તેને પ્રથમ અમેરિકન ડોલરમાં ફેરવવી પડે અને ત્યારબાદ સરખામણી કરી શકાય. કયા દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો કે નીચો છે, દુનિયાના દેશોએ પોતાના હુંડિયામણના દરો ઉપર અનેક જાતના અંકુશો મૂકેલા હોવાથી તેમનો સાચો વિનિમય દર જાણી શકાતો નથી. તેથી દેશોની સાચી સરખામણી થઈ શકતી નથી. જે સરખામણીમાં જે કીધું કે ગણતરી, તો જે રાષ્ટ્રીય આવકની ગણતરી છે પોતાના ચલણમાં કરવામાં આવે, તો અહીં આપણે લખી રાષ્ટ્રીય આવકની ગણતરી પોતાના ચલણમાં ગણવામાં આવે છે. જ્યારે બીજું આપણે જોઈએ તો કે અમેરિકન ડોલરમાં રજૂઆત, એટલે કે અમેરિકન ડોલરમાં ફેરવી રજૂઆત કરવી ત્રીજું તો કે હુંડિયામણ દરમાં ફેરફાર, હુંડિયામણ દરમાં ફેરફાર. જો સરખામણીની મુશ્કેલી જોઈએ આપણે તો જે રાષ્ટ્રીય આવકની ગણવાની છે તો કે દરેક દેશોમાં માથાદીઠ આવકની ગણતરી પોતાના ચલણમાં જ કરે છે. સોરી, આપણે રાષ્ટ્રીય આવક લખી છે, અહીંયા આપણે માથાદીઠ આવકની ગણતરી આવશે. માથાદીઠ આવકની ગણતરી પોતાના દેશના ચલણમાં જ ગણવામાં આવે છે. કે જેમ કે આપણે જોઈએ કે દાખલા તરીકે અમેરિકા છે, અમેરિકા તો અમેરિકા છે શેમાં, તો કે ડોલર. ત્યાર પછી ભારત, તો કે રૂપિયો. ત્યાર પછી ઇંગ્લેન્ડ, તો જેનો ચલણ પાઉન્ડ. ત્યાર પછી જે ચીન, તો કે યુઆન. જાપાનમાં યેન. યુઆન, જાપાન, યેન. રશિયા, રૂબેલ. જો જે બધા દેશના ચલણ આપણે લેખા, યુરોપ જેવા દેશ, યુરોપના જે દેશ હોય તો એનું યુરોની અંદર એની માથાદીઠ આવક ગણવામાં આવે છે. તો માથાદીઠ આવક ગણતરી, માથાદીઠ આવકની ગણતરી પોતાના ચલણમાં જ ગણવામાં આવે છે. દાખલા તરીકે અમેરિકા છે, અમેરિકા જે છે એ પોતાની માથાદીઠ આવક ગણતું હોય તો એને ડોલરની અંદર જ ગણવામાં આવે છે. જ્યારે ભારત છે તો એ રૂપિયાની અંદર ગણે. જ્યારે જાપાન, તો કે એ પોતાના ચલણ યેનની અંદર દર્શાવવામાં આવે છે. ચીન, તો કે એ પોતાનું ચલણ યુઆન. અને ઇંગ્લેન્ડ, તો કે એની ગણતરી પાઉન્ડમાં કરે છે. અને જે રશિયા છે તે પોતે રૂબેલમાં કરે છે. હવે તો કે આના ઉપરથી માથાદીઠ આવક, જે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે એક ડોલર બરાબર 70 રૂપિયા. હા, અત્યારે આપણે ખાલી જસ્ટ આ ઉદાહરણ જ લીધું. હવે આ જે માથાદીઠ આવક મળે, આ જે દેશની માથાદીઠ આવક ગણવામાં આવેલી હોય એ માથાદીઠ આવક મળે, એ બધી માથાદીઠ આવકને અમેરિકન
ચલણ મુજબ એને કન્વર્ટ કરવી પડે છે. કન્વર્ટ એટલે કે એને ડોલરમાં ફેરવવામાં આવે છે, ત્યાર પછીની રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. તો કે જે દરેક દેશનો હુંડિયામણનો દર અમેરિકન ડોલરમાં જુદો જુદો હોય. શું કીધું કે દરેક દેશનો હુંડિયામણનો દર, દરેક દેશનો હુંડિયામણનો દર અમેરિકન ડોલરમાં જુદો જુદો હોય છે. અને આનાથી ને જે આપણે ખબર પડે છે કે હુંડિયામણના દરમાં સતત ફેરફાર થતા હોય છે. તો એ પણ આપણે લખી, આથી હુંડિયામણના દરમાં સતત ફેરફાર થતા હોય છે. અને ત્યાર પછી એને છેલ્લી પાંચમી મર્યાદા ભ્રામક નિર્દેશક છે. ભ્રામક નિર્દેશક છે જે આપણને ભ્રમ સતાવે છે. તો કે માથાદીઠ આવક, માથાદીઠ આવક જેટલી આવક દેશના બધા નાગરિકોને મળે એવું હોતું નથી. માથાદીઠ આવકનો નિર્દેશક જેટલું નિર્દેશ કરે, જેટલું નિર્દેશ કરે તેના કરતા છુપાવે કે વધારે છે, તેથી તે સાચો નિર્દેશક નથી. આ માત્ર ને માત્ર એક ભ્રમ છે. તો આજે આપણે અહીંયા વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોમાં જે માથાદીઠ આવકનો વૃદ્ધિ દરમાં માથાદીઠ આવકનો વૃદ્ધિ દર અને ત્યાર પછી એની મર્યાદા વિશે આપણે જોયું. તો હવે પછીના લેક્ચરમાં આપણે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો ત્યાંથી આપણે અભ્યાસ કરીશું. તો આજે આપણે આપણો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ.